જામનગરમાં આપની તિરંગા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાસ ગઢવી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સવારે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જો તિરંગા યાત્રા રામેશ્વર ચોકથી પ્રારંભ થઈ વિક્સ ગૃહ રોડ, પટેલ સમાજ, અંબર ચોકડી, બીડી ગેટ, રણજીત રોડ, દીપક ટોકીજ, રતનભાઈ મસ્જિદ, ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, ખંભારિયા નાકા, પવન ચક્કી, સાધના કોલોની થઈ લાલપુર બાયપાસ ચોકડીએ પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાસ ગઢવી ઉપરાંત ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ જોડાયા હતા. આમ આદમી પાર્ટી જામનગરના અધ્યક્ષ કરશનભાઈ કરમૂર તેમજ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ દુગાની આગેવાની નીકળેલી આ તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા હતા અને નગર ભ્રમણ દરમિયાન ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. હર્ષલ કંદેડિયા, જેડેસ ટીવી, જામનગર. અમે અત્યારે ગત રોજ 2 દિવસથી 22 જિલ્લાઓમાં તિરંગા યાત્રા પૂરી કરી છે. આજે પણ તિરંગા યાત્રા છે, જે આવતીકાલે પણ છે બાકીના જિલ્લાઓમાં, અને પછી 182 વિધાનસભા દીઠ પણ અમારી તિરંગા યાત્રા નીકળશે, કે જેથી કરીને એક યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગે, રાષ્ટ્રભાવના જાગે, ભારત શું છે, ભારતનો ઇતિહાસ શું છે, અને ભારતને સાચા રાષ્ટ્રવાદ અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિની જરૂર છે, કે જે વ્યક્તિ જ્યાં પણ શહીદ થયા છે દિલ્હીના જે સૈનિકો જવાનો, એમના પરિવારને 1 કરોડ સન્માન રાશિ આપે છે. પંજાબમાં એમણે જાહેરાત કરી છે, અને અમારી આશા છે, ગુજરાતની જનતા આમ આદમીને માંગી રહી છે, એના મોડેલને માંગી રહી છે, કે આપણો અહીંનો જવાન પણ શહીદ થાય, એના પરિવારને 1 કરોડ રૂપિયા 8 દિવસમાં સન્માન રાશિ મળે, એવો દેશપ્રેમ અહીંયા પેદા કરવો છે, એટલા માટેની આ વ્યવસ્થા છે. અરે આમ આદમીના લાખો કાર્યકર્તા જ અમારો ચહેરો છે. આમ આદમીના લાખો કાર્યકર્તાઓ અમારો આશા છે, અમારી કાર્યકર્તાઓ પ્રાણ છે, અને મને બહુ આનંદ થાય છે કે એક કાર્યકર્તા ખિસ્સામાં હોય ન હોય, કામ ધંધો મૂકી અને જે વોલેન્ટિયર રીતે કામ કરી છે, દેશપ્રેમ માટે કામ કર્યું છે, આઝાદીની જે બીજી લડાઈ માટે કામ કરે છે, એના ઉપર અમને ગર્વ છે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે.
साबरकांठा जिला में सौ प्रथम सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरी नो प्योर रस प्रांतिज सेव पैलेस खाते मिलशे। हवे बरफ थी छुटकारो अने बरफ थी थती बीमारियों थी पण छुटकारो। शेरी नो ताजो अने हाइजेनिक ऑर्गेनिक शुद्ध रस पीवो मात्र ने मात्र सेव पैलेस खाते। हाल चाली रहेली कोरोना नी महामारी में हाइजेनिक ऑर्गेनिक सुगरकेन प्योर शेरी नो ताजो रस शरीर माटे खूब ज छे लाभदायक। सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरी नो रस आपना अने आपना बाळको परिवारना स्वास्थ्य माटे हितावह। शुभ प्रसंगो माटे केरी नो रस, शेरी नो रस, श्रीखंड, मठो, बासुंदीना ओर्डर माटे संपर्क करो सेव पैलेस रस सेंटर नो। प्रेम अने विश्वास नो अतूट बंधन सेव पैलेस रस सेंटर। स्थल सेव पैलेस रस सेंटर निर्माण कॉम्प्लेक्स एप्रोच रोड HDFC बैंक नी सामे प्रांतिज जिल्लो साबरकांठा। अमारो कॉन्टेक्ट नंबर छे 9163-5204।